Namastase Namo Namah. Sarvena Sukhina Bhavantu, Sarvena Santu Niramaya, Sarvena Bhadrani Pashyantu, Mahakashchit Dukham Apnuyat. બોલે રામચંદ્ર ભગવાન કી, બોલે સિંધો માતા કી, મહાકાળી માતા કી, નકલંગ સહેલ કી, બાર બીજના ધરીનો નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સજ્જનો, લગધીનગર ગામમાં આમ તો નવું ગામ તો રહેવાનું છે, લગધીનગર તો નવું નામ આવ્યું છે, પણ નવું ગામ છે તો આજ વર્ષોથી નહીં, સૂર્યચંદ્ર તારા લઈને ત્યાં જ રહેવાનું. લગધીનગર કોઈ ઓળખતું જ નથી, નવા ગામ જાવ એ એવા રૂડા રૂપાળા ગામમાં દર વર્ષની જેમ અમારો બરાસદા પરિવાર મળતો રહેલો છે. ત્યારે પાટોત્સવ પ્રસંગે આમ તો દર વર્ષે અમે સવારે જ આવીએ છીએ કે કોટે મોર તહુ ગયો અને વાદળ ચમકી, પણ મારા રુદાને રાણો હાય ભડો, એ આ તો આવી આહારી બાપ. એ બીજના દાડે એ થાવર બીચ કહેવાય, મોટા મોટી બીચ કહેવાય. અમે આમંત્રણ દેવા ધનજીભાઈ ગામના આગેવાનો અમારા ભાનાભાઈ આવ્યા, પણ ખરેખર સવારે જ આવવાનું હોય, પણ હવે અમારે બીજને દિવસે એટલા બધા ભક્તો આવે, એટલા બધા આપણી ગેરહાજરી હોય તો એ બરાબર ન લાગે. એટલે આયોજકોને મેં વાત કરી ધનજીભાઈને, અમારા ભાઈને, આમ તો અમારું મોહારે ગણાય, હે ભગવાન જગન્નાથ ભગવાને મોહારે આખી રથયાત્રા લઈને મોહારે જાય ને, મોહાળમાં મોહાર એટલા માટે કે આગળના સમાનમાં કાકી ભેગા ભત્રીજા જાતા, એ મોહાર તરીકે એ સમય એ ભાવ જુદો હતો સાહેબ આખો. અને આ ગામમાં નવા ગામમાં જૂનું નવા ગામ મેં જોયેલું, મને હજી દર્શન થાય છે. નદી અંદર જે ગામ હતું જોધપર અજયપર, આ નવા ગામ બધું નજરે તરે છે. અમારા કિશુભાઈ ઘરે ઉચ્ચરભાઈ બધા મગનભાઈ જતા નહીં, વૈંડોલ મોટા ગામમાં જતા જ ઘર હતું. આ વર્ષો 55 વર્ષ પહેલાની વાત છે સાહેબ, 60 વર્ષ પહેલાની વાત છે. એમ આ તો અમારું પિયર્યું છે સાહેબ. એટલે મને કીધું બાપા કશો વાંધો નહીં, તો તમે છે ને એક કામ કરો, પહેલેવાનથી રાત્રે આવો, આહાર શુદ્ધ પહેરવો, રાત્રે ગરબા રમસેલ બોલતી હોય અને તમે રૂડા આશીર્વાદ આપી જાઓ, એ તો કશો વાંધો નહીં. તો સજ્જનો, બરાસરા પરિવાર સહિત તમામ નવા ગામના મારા યુવાન મિત્રો, વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, ભૂલકાઓ અને બરાસરા પરિવારના તેજસ્વી તારણાઓ, હમણાં બેને બધાને સન્માનિત કર્યા, સરસ મજાનું આનંદની વાત છે. કારણ કે ભણતર એક ફૂલ છે સાહેબ. શું છે? ભણતર એક ફૂલ છે. ફૂલને સમજવું એક ભૂલ છે, અને ભૂલમાં જે મશગુલ છે એના જીવ ધર્માય ધૂળ છે. ધૂળ છે બાપ, જો ભણતરને ન સમજ્યા તો જીવતર નકામું છે. પણ એ ભણતર એવું હોવું જોઈએ કે જેમાં આદર્શતા આવે, માનવતા આવે. બાકી ડોક્ટર બનો, વકીલ બનો, સંત બનો, સીએમ બનો, પીએમ બનો, બધું બનો, સાથે માનવ બનો સાહેબ. માનવ બની ગયો છે આજ, માનવ તરીકે જીવનમાં જીવશે ને તેની મારી માં શક્તિ જગતમાં જોગ માયા સાક્ષાત હાજર થશે. આજ મારે તમને ઇતિહાસ કહેવો છે. સિદ્ધ માતા કે જે આપણા સિદ્ધોય માતા, એ જગડુશાના તેને વાળ માયા,
અને એને સજીવન કર્યા. ઈ મારી માં સાક્ષાત જગદંબા જોગ માયા આજે નવા ગામ ધીનગરમાં બિરાજમાન છે. ત્યારે માના શરણમાં કોટી મસ્તક સાથે નમન સાથે સજનો દ્વારકા જિલ્લો જામજોધપુર જેનો તાલુકો છે, અર્શિત જેવું એક ગામ છે. અને એ ગામની અંદર કહેવાય છે કે ડુંગરા ઉપર, તારવા ડુંગરા ઉપર માં જગદંબાના બહેણા છે, જેના કુળદેવી સાક્ષાત કનૈયાના કૃષ્ણના કુળદેવી છે. એવી માં સિદ્ધિ માતા સિંધોઈમાં કહો, વહાણવટી કહો, એ માનો ઇતિહાસ તમારી સમક્ષ રજૂ કરવો છે. સજનો, ભગવાન દ્વારકા વાળા એક વખત માં શક્તિ જગદંબા જોગ માયાની આરાધના કરેલ સિદ્ધિ માતાની માં પ્રસન્ન થયા કે પ્રભુ તમે તો 14 લોકના નાથ છો, તમારે મારી શી જરૂર પડી. ત્યારે ભગવાને કીધું, બેટ દ્વારકામાં શંખાસુર નામનો રાક્ષસ હેરાન કરે છે. ત્યારે મારે કીધું, જાઓ, જ્યારે 56 કોટી યાદવો અને કૃષ્ણ ભગવાન કે તમે પરિવાર સાથે યુદ્ધ કરવા જાઓ ને, ત્યારે મને યાદ કરજો, હું સાક્ષાત સિંધોઈમાં હાજર થાય સાહેબ. અને સાક્ષાત માં જગદંબા જોગ માયા હાજર થયા અને શંખાસુર નો વધ કર્યો. આમાં શક્તિ જગદંબા જોગ માયા સિંધોઈમાં. બીજો ઇતિહાસ કે કચ્છ નો રાજા અને એને વાહણવટીના આગળના જમાના વાહણમાં વેપાર આવતા હતા. વાણિયાનો વેપાર કેવા વાહણમાં હતા. જગડુશાહ નામનો આ વાણિયો હાથ વાહણ લઈ અને ઈ જાય છે. પણ એક પરચો હતો, કોઈ પણ દરિયો ખેડવા જાય ને એટલે શિફળ મૂકવું પડે. માનું નામ લઈ અને જગદંબાનું નામ લઈ શિફળ મૂકવું પડે. એ આ વાણીઓ ભૂલી ગયો. જગડુશાહ કચ્છ નો રાજા વાણીઓ વેપાર ચાલે હાથ વાળ લઈ નીકળેલો, છડબી ગયા. એક બચી ગયું અને માને આરાધના કરી, માં મને ક્ષમા કરો દેવી, આ ઉપરથી ડુંગર ઉપરથી નીચે હાજર થાવ, કોયલા ડુંગર ઉપરથી આપ નીચે આવો, માએ પરીક્ષા કરી. કહે જગડુશાહ રાજા, જો ખરેખર તાર મને નીચે લાવી હોય ને, 400 પગથિયા હોય, કેટલા ધરતી થી ઉપર જવાના 400 પગથિયા, અને સાહેબ એક એક પગથિયે મને પશુનો ભોગ આવ, બલિ ચડાવ. અને કહેવાય છે જગડુશાહ રાજાએ એક 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 પગથિયે બલિ ચડાયો છે. પશુ ખલાસ થઈ ગયા, 4 પગથિયા બાકી રહ્યા. એના બે પત્ની, એના દીકરો અને સ્વયં પોતે જગડુશાહે દેહના બલિદાનો આપ્યા સાહેબ. ત્યારે સાક્ષાત દેવી ડુંગર ઉપર સવારી પ્રગટ થયા અને રાજાને બધાને હજીવન કર્યા છે. રાજા માર્ગ માર્ગે આપું, પણ માં મારે કશું જોતું, આપ ડુંગરા ઉપર બિરાજો છો, નીચે આવી અને આપ નીચે બિરાજમાન થાવ. તેથી માં જગડુશાહના સાક્ષાત જગદંબા ડુંગરાની નીચે દરિયા કાંઠે બિરાજમાન સિદ્ધિ માતા. અને એ તે વખતે કે છે વિક્રમાદિત્ય રાજા એ માતાજીને લઈ અર્ધે પૂજેન ગયા. બેની આરતી એકારે થાય છે અને માની આરતી થવાની હોય ને ત્યારે હિંડોળામાં અવાજ આવે, ત્યારે માનુક માં પ્રાગટ્ય સાક્ષાત હાજર થયા છે. એમ સજનો, આ ટૂંકો નિટચ ઇતિહાસ માં જગદંબા જોગ માયા સિંધોઈમાં સર્વનું રક્ષણ કરે. પરિવાર ઉપર ખૂબ ખૂબ ઋણ આશીર્વાદ વર્ષે. પરિવારમાં એકતા આવે, સંઘ શક્તિ કલયુગે આ કલિકાળમાં સનાતન ધર્મને બચાવવો હશે કે જગદગુરુ શંકરાચાર્યે આ દેશની અંદર આપણી હિન્દુ સંસ્કૃતિને સનાતન ધર્મને રચાવવા જગદગુરુ શંકરાચાર્ય અવતાર ધારણ કર્યો હતો.
ચાર ચાર પીઠની જેને સ્થાપના કરી એવું મારું એક પીઠ દ્વારકા. એ સદાનંદ સ્વામી હાલ બીજા યજમાન છે. એ સનાતન ધર્મ બચાવવા માટે મારે ખાસ કેવું છે આજ કે મારો હિન્દુ સમાજ નહીં જાગે, એક એક યુવાનો નહીં જાગે તો એક દિવસ ધર્મ ખતમ થઈ જવાનો. ધર્મ રક્ષતિ રક્ષિતઃ, જો ધર્મનું રક્ષણ આપણે કરશું તો ધર્મ આપણું રક્ષણ કરશે. હમણાં બહેનો મારા ગર્વ લેશે. એ ગર્વ શા માટે? ગર્વ બનાવ્યું મધ્ય ભાગમાં જોત પ્રગટાવી એને કાળા કર્યા, એ એને ઉપર લીધો. આ શરીરૂપી કાયાઈ ગર્વ છે સાહેબ, કે મન મથુરા દિન દ્વારકા કાયા કાશી જાન, દસ દ્વારકી દેહરા તામે જોત પહેચાન. આ શરીર દસ દ્વારની નગરી એ જ ગર્વ છે સાહેબ. એ બહેનો જુઓ તો નવરાત્રીમાં આપણે ઉપાસના અનુષ્ઠાન આરાધના વ્રત જપ તપ બધું કરીએ, પણ નવદાળા નવરાત્રીના પૂરા થાય એટલે વાતને ને ગાતને મારું બહેનું દીકરીઓ માતાઓ ગરબાને જલમાં પધરાવા જાય. મા શરીર પી ગરબો આમાં રહેલી જ્યોત દીવો છે ત્યાં સુધી સમય પૂરો થઈ જાય એ ગરબાને એ દેહને આપણે કોઈ અગ્નિ સંસ્કાર કરીએ, સાધુ હોય તો એને સમાધિ આપે, લેકિન આ શરીર એ જ આપણો ગર્ભ છે સાહેબ. અને વિશેષ નિકેતા ટૂંકમાં એટલું જ કહું, બાળકોને ખૂબ ભણાવજો સાહેબ, કારણ કે જીવન જો ભણતર નહીં હોય, ગણતર નહીં હોય, ગણતર નહીં હોય તો આ બધું નકામું છે. માટે આપ સર્વનો પ્રેમ જોઈ ખૂબ આનંદ થયો. આ યુગની અંદર ચાર વસ્તુની ખાસ યાદ રાખજો, સુખી થવું હોય તો. એક તમારી જવાબદારી, એક તમારી વફાદારી, એક તમારી સમજદારી. કારણ કે સમજણ વગરનું જીવું, જીવો વરસ હજાર, સમજીને જીવો એક ઘડી તો સમજો મેળો પાર. સાહેબ એક ઘડી સમજાઈ જાય ને જીવન ધન્ય બની જાય. અને છેલ્લે ઈમાનદારી. ચારદારી હશે ને સાહેબ તો જિંદગીમાં ખોટદારી નહીં આવે એની ગેરંટી આપું છું. ક્યારે ખોટદારી કોઈ ફરિયાદી નહીં આવે. અને બીજા ચાર મુદ્દા દઉં, સમય વધારે થતો માફ કરજો, પણ આવ્યા છે તો થોડાક સંસ્કારની બે વાતો કરતા જઈએ. એ લાડવા તો માતાજીનો પ્રસાદ તો જમવાનો છે, અને આહારી બીજ હોય એ ભગવાન સાક્ષાત બલભદ્રજી મારો લવાલો કનૈયો અને બેન સુભદ્રાજી, જગન્નાથપુરી હોય, અમદાવાદ હોય, મયુરભૂમિ હોય, ભાવનગરો, કોઈ પણ ક્ષેત્રમાં ભગવાન ફરવા નીકળે છે. બેને કીધું સુભદ્રાબેન કે વીરા મારે નગરી જોવી છે, આ નગર જોવા માટે રથયાત્રા નીકળે મારું કૃષ્ણ ભગવાન. એ બળરામજી અને સુભદ્રા દેવી એ આખા બધા જય ભગવાન કરતા કરતા રથ જતો હોય, લોકો એના દર્શન કરતા હોય, આપણું જીવન ધન્ય બની જાય સાહેબ. સજ્જનો ખાસ ત્રણ મુદ્દા આપું. એક, મારા યુવાનો વ્યસન મુક્ત બને, બહુ જરૂર છે સાહેબ. યુગમાં તમે જોવો એ અમારે ગુરુજીના ઘેર દંતાલી રહેતો ને, બાજુમાં તમાકુ હતું, આજુબાજુમાં શેરડી ચીકુ કઈક કઈક ફ્રૂટ હતા. હવે એક કહીને બધા ને વાળ, પણ તમાકુ ને વાળ ન મળે. એટલે ગુરુજીને કોઈ પ્રશ્ન કર્યો, ગુરુજી આમ કેમ? ઈ કે તમાકુ ને ગધેડાય ન ખાય ઈ માણા ખાય, વિચાર તો કરો. એ આ કેન્સર કેટલા વધતા જાય છે, એ કેન્સરનું પ્રમાણ વધવાનું કારણ તમાકુ, એ પોઈઝન છે સાહેબ. ખરેખર માણસ યુવાન વ્યસન મુક્ત બને અને મારી દીકરીઓ ફેશન મુક્ત બને
કપડા એવા ન પહેરો તમારી મર્યાદા વિહીન થાય. કપડા તો એવા પહેરો તમારી મર્યાદા તમારા કપડામાં જળવાય. આ યુગમાં ખાસ જરૂર સંદેશાની, કડવું લાગે તો માફ કરજો દીકરીઓ, તમે જગદંબા જોગમાયા નો ઉતાર છો બાપ. આજ આગલા જવાનમાં તમને ખબર છે, હું ગામડા ગામમાંથી જાઉં છું અને તમારો ભાણી જ છો આગામનો કુલવા સુધી યાદ કરી તો. પણ સાહેબ કેતા દુઃખ થાય કે દીકરીઓ જયારે વ્રત રહેતી ને મોરાકત મોરાકત કરીએ ત્યારે એને કાયદેસર નો ડ્રેસ પહેરવામાં આવે, હાલ નાની ઉંમર સુકામ ટ્રેનિંગ આપવામાં આવે છે કે દીકરી તારા દેહની તારી મર્યાદા એ તારા હાથમાં છે, મર્યાદા જાણજો બાપ. અને વડીલો ટેન્શન, એક ફેશન, યુવાનો ફેશન છોડે, દીકરીઓ ફેશન છોડે અને વડીલો ટેન્શન છોડે. શું કામ પરજાય એવી પાકી તો વડીલો ટેન્શનમાં આવી જાય બાપ. એવા રૂડા કામ કરો, સમાજ, રાષ્ટ્ર, પરિવાર, કુટુંબ બધા તમને યાદ કરે કે જબ તુમ જગ મેં આયો તબ જગ હસે તુમરે, અબ એસી કરણી કરકે ચલો તું હસે જગર હોય. કે મુખે વળું જ્યાં માવડી ત્યાં મને નાનપણ હાભળે, પણ આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. સાહેબ આ યુગમાં મા બાપની સેવા કરો. હે મા બાપ જોતા નથી, એક ને એક દીકરા સમાજમાં હોવા છતાંય એક દીકરો મા બાપને હાચવી નથી આપતો, આ મોટું દુષણ આપણા પરિવારમાં છે. સાહેબ સર્વે કરવા અમદાવાદની અંદર કે કઈ જ્ઞાતિના વડીલો વૃદ્ધાશ્રમમાં છે. સાહેબ કેતા મને દુઃખ થાય છે અને સર્વે કર્યું તો એમાં કડવા પાટીદાર સમાજના જ વડીલો 80% વૃદ્ધાશ્રમમાં છે. ક્ષમા કરજો, કડવું લાગે તો માફ કરજો, કારણ એક સાધુતાના દાવે હું છત્ય કહેવા માટે આવ્યો છું કે મા બાપે જેને પોતા પાયરકા પુતિકા કરી કરી, અરે પાયરકા દેણા કરી કરી, ઘરેણા વેચી વડલ વેચી, આ મા બાપે ભણાવી ગણાવી તમને મોટા કર્યા, એ ઋણમાંથી કદાચ આ શરીરના ટુકડા કરી અને જોડા પહેરવામાં આવે ને બાપ, તો એ મા બાપના ઋણમાંથી તમે હું જિંદગીમાં મુક્ત ન થઈ શકીએ, એ મા બાપ છે. માટે ખાસ કાળજી રાખજો કે આપણે આ મનુષ્ય અવતાર મળ્યો છે, પરિવાર મળવાનો નથી. બેનું દીકરીઓ તમારી મર્યાદા તમારા હાથમાં છે. એ જો હું ઘણી વાર લોકોને કહું, ઘણી જ્ઞાતિની દીકરીઓ આવતી હોય મંદિરે આવે, હું કહી દઉં કે આ ફલાણા જ્ઞાતિની દીકરી છે, એની મર્યાદા દરબારની દીકરી હોય, આયરની દીકરી હોય, એની મર્યાદા જોજો તમે. અને આપણી દીકરી આવે તો આ પટેલની દીકરી હોય, વિચાર તો કરો, નીચે જોવા દેવું. સાહેબ મર્યાદા જાળવજો, તમારો દેશ, તમારું જીવન, તમારું ચારિત્ર એ તમારા હાથમાં છે. તમે જગદંબા જોગ માયાનો અવતાર છો બાપ. કે નારી તું નારાયણી, નારી રતનખી ખાણ, નારી થકી ન નિપજા, ક્યાં ધ્રુવ પ્રહલાદ સમાન, ભક્ત પ્રહલાદ જેવા, કે ધન્ય કુખ જીજા ભાઈ તણી, અરે ધન્ય કુખ જીજા ભાઈ તણી, ક્યાં શિવાજી પ્રેગતા હતા, અરે તલવાર કેરી ધાર છે, અમારા હિન્દુ ધર્મ બચાવ્યા હતા, પુત્ર મરશે મેદાનમાં, શિવાને પડકારતી, અમ દેશની આર્ય રમણી, અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં. આ નારી શક્તિની તાકાત સજનો વચ્ચેસ કહેવાય ગયું તો તમારો બાણિજ ગણી ભલો ગણી ક્ષમા કરજો. આ તો સાધુના નાવે અમારી કેવું મારી ફરજ છે, આ સમાજમાં એક એક વ્યક્તિને, એક એક સમાજને, એક એક હિન્દુઓને જો જાગૃત નહીં થાય, એકતા નહીં હોય, સંતિતા નહીં હોય, સ્નેહ નહીં હોય, પ્રેમ નહીં હોય, તો પરિવાર તૂટી જશે, અને પરિવાર તૂટી જશે તો તમારું જીવન આખું બરબાદ થઈ જશે. માટે સજનો કરવત પ્રાર્થના સાથે આપને પ્રાર્થના કરું છું કે પ્રથમ કોને સમરીએ, કોના લીજીએ નામ, માત પિતા ગુરુ અપના, પછી લીજે અલગ ધણીના નામ, મારો રામે એમ કીએ, મારી માં શક્તિ જગદમાં એમ કીએ કે પેલા તારા જનેતાને વંદન કર, બીજું પિતાને, ત્રીજા ગુરુ અને છેલ્લે ઈષ્ટદેવ. તો સજનો
માં જગદંબા જોગમાયા સર્વ મંગલ કરે. આવતીકાલ તો પરિવાર નો ઉત્સવ યજ્ઞ બધું છે, પણ આજે વેલા તમારી વચ્ચે આવવાનું થયું, ક્ષમા કરજો. મારે કાલે પણ બીજના હિસાબે મહેમાનો અતિ આવે એટલે કીધું રાત્રે તો રાત્રે રાત્રે આપણે આશ્રય દેશું. આ તમારો પ્રેમ થી ખૂબ આનંદ થયો, સર્વે આનંદ થી. એક પરિવાર કાયમ માટે સંતિત રહે અને એ પરિવાર વર્ષો ને વર્ષો તેજસ્વી તારલા નું સન્માન કરતા રહે. જય હો સુખદેવ જગદીશ બાપુ. જગદીશ બાપુ ને હે, વાહ વાહ, જૂના જુગ યો મારા બાપા નાનપણના હે. સજનો, પરમાત્મા માં આપણા કુળદેવી આ બાજુ મહાકાળી માં અહીંયા ભોળાનાથ અહીંયા મારું રામ એ કેટલા ઈષ્ટદેવ એની વચ્ચે આપ ઉપસ્થિત છો ત્યારે સર્વ ભગવાન મંગલ કરે, સર્વને સુખી રાખે એવા રૂડા આશીર્વાદ કે સાથ માં જગદંબા જોગ માયા એવા મારા આપણા કુળદેવી બરાસરા પરિવારના એ માં સર્વનું રક્ષણ કરજો, સર્વ પર રૂડા આશીર્વાદ આપજો, સર્વનું કલ્યાણ થાય, સર્વનું એક નહીં સર્વેને સુખી ન ભવંતુ, સર્વે સુખી રહે, સર્વ મંગલ થાય અને સર્વે એકાબીજા આનંદ કિલોલથી રૂડુ મંગલમય જીવન જીવે એવા રૂડા આશીર્વાદ કે સાથ પરમાત્મા કે ચરણ મેં માં શક્તિ જગદંબા સિંધુ માં કે ચરણ મેં ઓર સબ આગેવાનો મારા જીવાન મિત્રો મારા યુવાન બેન દીકરીઓ વડીલો માતાઓ અને બહાર ગામથી પધારેલા જૂથ પર હોય સજન પર હોય ગુંડા હોય ખરેડા હોય બરાસરા પરિવાર લીલા પર હોય જ્યાં જ્યાંથી નામી નામી ગામથી આવ્યા હોય એ બધા બરાસરા પરિવારનો ખૂબ આભાર માનું છું. ધન્યવાદ, આભાર, હરિઓમ, 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 જય ગુરુ. બોલો.